અવવ આવી કે નહીં બહાર ગઈ હતી તે? હા, એ શાક લેવા ગઈ હતી આવી, અને એ મને શું કહેતી હતી ખબર છે? એ કે આસપાસ હોય કે અશોક મારી પાસેથી 2000 રૂપિયા લઈ ગયો. બોલો, પહેલે ખબર છે તો હુકામ એને દેવાય પાછા? તો હું મેં એ જ કીધું, તારે હું કામ દેવા જોઈ? હવે તો સર નાત પાડી દેવી ચોખી, હવે પછી માગે ને તો પૈસા દેતો જ નહીં, અને હજી આગળના પૈસા તો દેવાની ખબર નથી પડતી. આ આપણો દીકરો દેવન છે ને, ખોટી પ્રોજેક્ટ પાડી છે. એ ન હોય એને બધાને હાલતા ચાલતા પૈસા એપા કરે ને વાહે વાહે, એ પાછા વહુ પાસે વતન આવીને માંગે, અને વહુ એ પાછી દીધા કરે, આપણે સામે ના પાડે ને પછી એને રૂપિયા દઈને આવે છે. એટલે જ મેં આજે એને કહી દીધું કે હવે પછી માગે ને તો પૈસા નહીં આપતી. અહીં કંઈ જાડવું નથી ખેરી ખેરીને આપ્યા કરે, એને એટલી બધી જરૂર હોય તો કમાવાય ને, અને બીજા પાસેથી ઉછી ના લઈ લેવાય. હા, હાથમાં શું છે, કંઈ કાંટા વીઘા છે, નથી મહેનત કરાતી. આ તો તૈયાર બસ માગે એટલે મળી જાય છે ને, એટલે એના જલસા પડી જાય છે. ઈ નકરા ક્યાં વાપરે છે, કોઈ દિવસ પૂછું પૈસા? અને બાનાઈ કેવા કાઢે પાછા? માણસને એમ થાય કે નહીં આને મદદ કરવી જોઈએ, નકર આપણું ખરાબ લાગશે, અને લીધા પછી દેવાને નહીં, અને ઉઘરાણી જો કરવી તો આપણે પાછા 70 બાના કાઢવા પડે કે ભાઈ મારે હમણાં આ તકલીફ છે, ઓલી તકલીફ છે, લાઈવની પૈસા, તો એ બાના ઉપર બાના કાઢે, રૂપિયા પાછા આપવાની તો વાત જ નહીં. અને આપણી પાસે માગે ને એટલે આપણે તરત આપી દઈએ કે હાલુ ભાઈ એને કંઈક તકલીફ હશે તો જ માગતો હશે ને. પછી આપણે જ્યારે માગીને ત્યારે આપણી તકલીફ કોઈ ન સમજે કે એને તકલીફ છે તો પાછા આપી દેવાય. એ રૂપિયા જોતા હોય ને એટલે હોય ને નાકામાં આવી જાય, અને પાછા માંગવા જાય ને એટલે આપણા બાપ બનીને બેહે એમ કે હમણાં જ થાય એમ, ક્યાં હું લઈને ભાગી ગયો તમારા રૂપિયા. હવે છે ને શ્રી દેવેનને કહી દેજો રૂપિયા આપતો નહીં, સ્ટ્રીક્ટથી કહી દેજો. હા, એને સ્ટ્રીક્ટલી જ કહેવું પડશે. આમને આમ રૂપિયા વેફા કરતા આપણે આ હમણાં માની લે કે મેડિકલ ચેકઅપ કેમ્પ હતો, આપણે 3000 રૂપિયાની ફી હતી, આખી બોડી ચેકઅપ થઈ જાય એમ હતું, પણ તોય ન કરાવી. હું કામ કે એક તો ઓલા અશોકને પૈસા આપી દીધા 5000 રૂપિયા, બાઈને મોબાઈલ લેવો હતો, અને એમાં પાછો આપણો વધારાનો ખર્ચો આવે તો પાછી તકલીફ, એટલે મેં કીધું નથી કરાવો મેડિકલ. મેં નામ લખાવ્યું હતું ને તોય છેકાવી દીધું. એટલે જ ને આપણે ખોટા ખર્ચા ન કરીને પૈસા બચાવીએ અને આવા બધા લઈ જાય. એક એક બે જગ્યાએ જવું હોય તો આપણે વિચાર કરતા હોય કે હમણાં ન જ જવું. આપણને એમ થાય કે હાલો ભાઈ આ બસ ઉપડતી હોય એમાં ક્યાંક 2 દિવસ જાય તોય આપણે નથી જતા, કે હાલો ભાઈ આપણે નથી જવું, અને આવા હોય ને એ બધા પૈસા લઈ જાય ને વાપરે આપણા. આપણો શ્રી દેવાનો છે ને હાવ ભોળો છે. એ ભોળો છે વાહે બાય એવી થઈ છે, બધાની ઉપર લાગણીમાં આવી જાય. આ છે ને દુનિયા ઇમોશનલ બ્લેકમેલ કરવા જ બેઠી છે, અને પોચું ભાડે ને ત્યાં વધારે આંગળી ખૂંતાડે, 2 વખત આવીને આહુડા પાડે, એટલે આપણને એમ થાય કે હાલ ની ભાઈ એને તકલીફ છે, દેવી આપણી વસ્તુ પછી લેવું. સાચી વાત છે. આવા લોકો થી છે ને હવે આમ ડર લાગવા માંડ્યો છે. અંકિતાને હવે નાત પાડી દઉં કે આજ પછી દેતી જ નહીં પૈસા. પણ અત્યારે દઈને આવી ત્યારે જ ખીજાવે ને તારે, કે હુકામ દીધા તે પૈસા? એ તો મેં એને કીધું, મેં તે હુકામ દીધા, તને તો ખબર છે કે જે આગળના પૈસા નથી આપ્યા તો પછી હુકામ દેવે. એ કે મમ્મી કે મારું પર્સ જોવા માંડ્યો ને વીખવા માંડ્યો ને કે બસ આપો ને આપો ને પગે લાગવા માંડ્યો, એટલે એને પછી આપવા પડ્યા. આ બધા છે ને નાટકમાં જોઈ, રૂપિયા જોઈને ખબર છે કે અહીંથી મળે એમ છે, એટલે એ પગે પડી જાય ને તમારું થૂકે ચાટી લઈ, એવા હોય બધા. નથી કેવત કે ગરજ ને અકલ ન હોય એની જેમ. બસ એને તો રૂપિયા દેખાવા જોઈએ મફતના મળતા, બીજું હું મહેનત કરવી નથી કોઈને. કમાવું આપણે અને જલસા એને કરવાના. આ કેવે પરસેવાની કમાણી છે ખબર છે? રાત દિવસ ભાળતા નથી ઘર ત્યારે એટલો પૈસો આવે, અને એમાંય આપણું ગાડું માંડ માંડ ગબડે છે. વધારાના પૈસા આવતા બરાબર છે કે હાલો દેતા ફરવી કોકને, આપણે જ ખૂટતા હોય ત્યાં પાછા બીજા આવીને ગાબડા પાડી જાય. તો આપણે માન જરીક આપણું વિચારતા હોય કે હવે આમ કરશું, પૈસા આવે તો આમ કરશું, તો આવા લઈ જાય. કોણ જાણે છે ને, ગયા ભાવના બધા લેણિયા તો છે, એટલે આ ભાવમાં ગમે તેમ કરીને આપણી પાસે લઈ જાય છે. હા, માગતા હશે ઓલા ભાવના, બીજું તો હું. હા, આપણે એમ સમજવાનું મોક્ષ મળશે આપણને, આવતા ભૂમમાં નહીં ચૂકવવા પડે લોકોના, બીજું તો શું હવે આમાં તો. અને માણસ હાવ છે ને નૈતિકતા વગરનો થઈ ગયો છે, પૈસા મળે ત્યાં સુધી સંબંધ રાખે, ન મળે એટલે ઓળખતા બંધ થઈ જાય. હા, હવે આના છે આપણે એની પાસે કદાચ ઉછીના માંગ્યા હોય ને તો આપણને 5 રૂપિયા ન આપે. હા, હવે એ તો શું આપતા હતા, એનો વેતો જ નથી પોતાનો તો. કાંઈ નહીં, સારું હાલો અંદર જઈને જમી લઈ, બીજું શું કરવાના, કેટલીક બળતરા કરવી. મજા
કામમાં તો ઘામ વગર તો શું બહાર દેખાવું એવું હોય ને. એ વાત એ સાચી. હેતલ ભાભી, હા હું શું કહું, આ અશોકભાઈ કામ ધંધો શું કરે છે? અત્યારે તો કઈ કામ ધંધો નથી કરતા, ગોતે છે. આ તો તમારું ઘર કઈ રીતે ચાલે છે? ઘર ને હું ક્યાંકથી થોડી ઘણી પાર્ટ ટાઈમ જોબ કરી લઉં છું અને હાલ્યા રાખે. એવું છે? તો તમારે એને સમજાવાય ને કે કઈ કામ ધંધો ના, કઈ કામ ધંધો કરે. હા જો મારી વાતનો ખોટું ના લગાડતા, પણ આ બે દિવસ પહેલા મારી પાસેથી 2000 રૂપિયા લઈ ગયા છે. તમારી પાસેથી 2000 રૂપિયા લઈ ગયા? હા. અને તમે આપી પણ દીધા? પણ જો હેતલ ભાભી હું શું કરું, મેં ઘણી ના પાડી કે મારી પાસે, એને તો મારી પાસે 5000 રૂપિયા માંગ્યા હતા. 5000? હા મેં ઘણી ના પાડી કે મારી પાસે પૈસા નથી. પછી એણે મારા પર્સમાં હાથ નાખ્યો. આમ લેડીઝનું પર્સ તો જેન્ટ્સને ના વિખાય ને, તો પણ તો મારી પાસે જેટલા હતા ને એટલા મેં એને આપ્યા. પણ 2 દિવસનું કીધું છે, મેં તો હજી આપ્યા નથી. અને એ પહેલાં પણ શ્રીદેવન તમારા ભાઈ પાસેથી, તમને તો ખબર જ છે ને? હા એ તો મને ખબર છે, પણ શું કરવું અંકિતા ભાભી? હા મને કંઈ સમજાતું નથી, આ શું કરવું અશોકનું? કેટલા લોકો એને સમજાવે છે કે તમે આ બધું મૂકી દો, આ બધાના લોકોના પૈસા લઈને ક્યાં ભવે સુખી થશો? સાચી વાત છે ઓ હેતલ ભાભી, એટલે બીજાના પણ પૈસા લે છે. એને કામ જ એ છે ને, હા નોકરી ધંધો કંઈ કરવો નથી. હા દેવેનભાઈએ કેટલી નોકરી સીંધી હતી, પણ નહીં નોકરી તો કરવી જ નથી. ઓલા નથી કહેતા કે હરામના પૈસા ખાઈને મોજ કરવી, એની જેવું છે. કેટલા દિવસ સુધી હરામના પૈસાથી મોજ કરશે? ક્યારેક તો પછી કમાવાની જરૂર પડશે ને. હું એ જ કહું છું, હું એ જ સમજાવું છું કે આવું બધું મૂકી દો, આ ગામમાં આખા વગોવાઈ ગયા છે. કંઈ માનતા જ નથી મારી વાત. તમે સમજાવો ને, મારા પૈસા આપી દે, કારણ કે મારા ઘરે ખબર પડી છે ને, તો મારા સાસુ ને મારા સસરા બધા મને ખીચાય છે. અને અમારા ઘરમાં ઝઘડા ઊભા થયા છે ને, એની તો તમે વાત જ પૂછો માં. સાચી વાત છે, હું સમજું છું કે આ તમે અશોકને પૈસા આપ્યા અને અશોકની શું આબરૂ છે એ તો આખા ગામને ખબર છે. એટલે ઓબ્વિયસલી તમારા ઘરે ખબર પડે એટલે ખીજાવાના જ છે. જો તમારી જગ્યાએ હું હોત ને તો મને પણ એ જ ફીલ આવત. પણ શું કરવું અંકિતા ભાભી? હા અશોક કંઈ સુધરવાનું નામ નથી લેતા. અને હા તમને તો ખબર જ છે ને કે આ દેવેનભાઈ પાસેથી પૈસા પડાવવા માટે મને આઈસીયુમાં મોકલી દીધી. હવે હું બહુ કહું ને તો મારી ઉપર મારકૂટ કરે, હું શું કરું? એટલે તમને મારે પણ છે? હા. કઈ રીતે હેતલ ભાભી સહન કરો છો આ બધું? હા દેવેન પાસેથી પૈસા લીધા ને, એના લીધે તો મારા સસરા શ્રી દેવનને બોલાવતા પણ નથી. અને 2 દિવસ પહેલાં મેં આપ્યા તો મારી સામે પણ કાળું મોઢું કરીને બધા રહે છે, કોઈ સરખી રીતે મને ઘરમાં બોલાવતું પણ નથી. હવે આમાં મારો શું વાંક છે? તમારા અમારા ભાઈએ વાત જ જાણે એવી કરીને કે આપણને એમ થાય કે આપી જ દેવા છે, કેટલા દુઃખી છે. સાચી વાત છે, એનું તો કામ જ એ છે આ ખોટા નાટકો કરીને લોકો પાસેથી પૈસા પડાવવા. ગમે તેમ કરીને તમારી પાસેથી પૈસા કેમ લેવાને એને જોવું છે, બાકી સામેવાળા માણસનું ગમે તે થઈ જાય એને નથી જોવું. હેતલ ભાભી તમને રિક્વેસ્ટ કરું છું, અશોકભાઈને કહેજો ને બીજાને પૈસા આપે કે ના આપે એ મારે નથી જોવો, પણ મારા પૈસાની વ્યવસ્થા કરે. કારણ કે મારો ઘર સંસાર કેવો સારી રીતે ચાલતો હતો ને, એણે ઘરમાં ઝઘડા કરાવ્યા છે, નહીંતર મારે મારા પિયર જવાનો વારો આવશે. હવે તમે આમ વાત નહીં કરો, હું અશોકને છે ને વાત કરીશ કે બીજાને આપો કે ના આપો, પણ અંકિતા ભાભીને તો આપી દો. અને દેવેનભાઈ પાસેથી જે 50000 લીધા છે ને એ તો હું કંઈક ના કંઈક ભેગા કરી જ લઉં છું ધીમે ધીમે. તમને તમને ખબર જ છે કે આપણા બંનેના ઘર વચ્ચે કેવો સંબંધ છે. આ એક પૈસાના લીધે સંબંધ બગડે ને એવું હું નથી ઈચ્છતી. એવું તો હું પણ નથી ઈચ્છતી કે અશોકના લીધે મારે તો એવા કેટલાય સંબંધ મેં ગુમાવ્યા છે. પણ તમારો સંબંધ તો અને આ દેવેન ને અશોક તો બેસ્ટ ફ્રેન્ડ હતા ને, એમાંથી પૈસાના લીધે વ્યવહાર બગડ્યો. વ્યવહાર બગડ્યો નહીં, બગડશે બગડશે જ. જો આવું ને આવું કરતા રહેશે ને અશોકભાઈ તો વ્યવહાર ચોક્કસ બગડશે. અને આ લોકો દોસ્તીના નામે કલંક માનશે તો અલગ, અને કોઈ દોસ્તી ઉપર વિશ્વાસ પણ નહીં કરે. અને કોઈ એના ઉપર પણ વિશ્વાસ નહીં કરે કે કાલ હવારે તમે મારી પાસે સાચે તમારી પરિસ્થિતિ એવી હશે ને તો પણ કોઈ હાથ નહીં ઝાલે આપણો. એ જ કહું છું, સાચે પરિસ્થિતિ હશે ને તોય કોઈ એના પર વિશ્વાસ નહીં કરે. કઈ નહીં, હું અશોકને વાત કરી જોઈશ.
તમે ચિંતા નહીં કરતા. હા, મારે આમ જવાનું છે. હું જાઉં.